ના કહેવત છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર, અને આ વાત સુરતમાં રહેતા 75 વર્ષીય બકુલાબેન પટેલે સાબિત કરી છે. શું કોઈ 75 વર્ષમાં સૌથી મુશ્કેલ ગણાતી આરંગરેત્રમ નૃત્ય કરી શકે? બકુલાબેને આ અશક્યને શક્ય બનાવ્યું છે. 75 વર્ષ આરંગરેત્રમ કરી લોકોને આશ્ચર્યમાં મૂકી દેનાર બકુલાબેને રેકોર્ડ કર્યો છે. આરંગરેત્રમ નૃત્ય ખૂબ શારીરિક શ્રમ તેમજ ખૂબ થકવી નાખે એવું નૃત્ય છે. સામાન્ય રીતે નાની ઉંમરથી જ આ નૃત્યની પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. આ નૃત્ય કરનારનું શરીર સ્વાસ્થ્ય ખૂબ જ મજબૂત તેમજ શારીરિક શ્રમ સહન કરી શકે એવું હોવું જરૂરી છે. સુરતના બકુલા રમણ પટેલ 75 વર્ષની ઉંમરે જ્યારે જીવન ભારતી સ્કૂલના ઓડિટોરિયમમાં આરંગરેત્રમ કર્યું તો દર્શકો તાળીઓ પાડતા થાકતા ન હતા. મારું નામ બકુલાબેન પટેલ. બકુલાબેન, તમે આટલી મોટી ઉંમરમાં શા માટે તમે આરંગરેત્રમ પસંદ કર્યું, શું કારણ? મેં તો બહુ બધી ફિલ્ડની અંદર હું તો છું જ, સ્પોર્ટ્સમેન છું, ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છું, ઘણું બધું કરેલું છું. ત્યાં એક બાકી હતું મારા માટે, તો મેં એટલે આરંગરેત્રમ કરીશ એ નહોતો ખ્યાલ, પણ એમ હતું કે હું ડાન્સ કરીશ, એટલે મેં ડાન્સ શરૂ કરેલો. હા, તકલીફ તો પડે જ ને, જલ્દી યાદ નહીં રહે, એક એક સ્ટેપ 5-5, 7-7 વાર કરાવવા પડે. મને તો મહિનો પણ થાય, 15 દિવસ પણ થાય એક સ્ટેપ શીખતા. તો 6 મહિના થયા મેડમ મારા ઘરે આવે છે મને કરાવવા માટે. હવે ખુશ તો ખરા જ ને, જે ઇન્ટરનેશનલ મેડલ મળે ને ખુશ થઈએ એવા ખુશ. આજના યંગ જનરેશનને તમે શું મેસેજ આપો? યંગ જનરેશન પણ બહુ તંદુરસ્ત રહે, નિરોગી રહે, અને ક્રિએટિવિટી આવે એ લોકોનામાં. પછી હું એમ નથી કહેતી કે ફક્ત ડાન્સ જ શીખે, એ લોકોનામાં ક્રિએટિવિટી આવે, એ લોકો કંઈક કરવાની ભાવના એ લોકોને જાગે ને કંઈક કરે, તે એ લોકો તંદુરસ્ત હશે તો જ કરી શકશે. એટલે તંદુરસ્ત રહેવું એ આજના યુવા પેઢીને ખાસ સંદેશો છે. યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયેલા બકુલાબેન પટેલે 68 વર્ષે ભરતનાટ્યમ શીખીને 75 વર્ષે ભરતનાટ્યમમાં આરંગરેત્રમ કર્યું છે. આટલી ઉંમરે આરંગરેત્રમ થાય તે એક રેકોર્ડ છે. 68 વર્ષની ઉંમરે 44 વર્ષીય કલાગુરુ ભાવના પટેલ પાસે ભરતનાટ્યમના પાઠ શીખ્યા છે. મારું નામ ભાવના પટેલ છે. થોડી મહેનત તો હતી, કારણ કે મોટી ઉંમરના છે એટલે થોડુંક યાદ રાખવું થોડું અઘરું હતું તેમને માટે. અને સામાન્ય રીતે 1-6 વર્ષમાં જે ડાન્સ કરવામાં આવે, દરેક 4th વર્ષમાં 5th વર્ષમાં કે જેમાં 1-1 વર્ષમાં 2 ડાન્સ હોય, અને એ 2 ડાન્સ પણ એ ઘણું ભૂલતા હતા, તો પણ તેમણે પરીક્ષા સારી રીતે પ્રથમ ક્રમાંકે હાંસલ પણ કરી 6 વર્ષ સુધીની. પણ ઘણી મહેનત થઈ, અને 7th વર્ષે મને કીધું કે મારે ઔરંગેત્રમ કરવું છે, તો એ વસ્તુ મેં માની જ નહીં સાચી, કારણ કે 7th વર્ષે 12 આઈટમ કરવી એકસાથે અને આ ઉંમરે યાદ રાખવું એ તો ખૂબ જ કઠિન વસ્તુ છે. તો પણ તે એટલા બધા અડગ હતા કે ના, મારે તો ડાન્સ શીખવો જ છે અને ઔરંગેત્રમ કરવું જ છે. પછી મેં એમને સમજાવ્યું કે ઔરંગેત્રમ એટલું ઇઝી નથી, એની માટે મ્યુઝિશિયન્સને બોલાવવા અને ઘણા પ્રકારના ખર્ચા હોય છે, તેમને રાખવું કરવું બધું. તો એટલે એમને થયું કે હજુ આ મેમ માનતા નથી, તો એમ એક દિવસ એમના પૌત્રને લઈને જ આવી ગયા કે મેમ તમારે જે બી વાત કરી હોય, જે ખર્ચા બી વાતો કરી હોય તો તમે એની સાથે કરી લો. પછી મેં એમની સાથે બધો હિસાબ કરાવ્યો કે તું આ રીતે થઈને લગભગ 1 લાખ ઉપરનો ખર્ચો જાય છે, અને બકુલાબેન થોડું ભૂલી પણ જાય છે એટલે અઘરું છે આ વસ્તુ. પણ બકુલાબેન તો અડગ જ હતા, મારે મેમ ડાન્સ શીખવો જ છે અને હું નહીં ભૂલીશ, હું કરીશ જ. અને પછી અમે એમના કોન્ફિડન્સ જોઈને આ આરંગરેત્રમ માટેની તૈયારી લગભગ 8 મહિના પહેલાંથી સ્ટાર્ટ કરી દીધી. અમે કાલે જ સર્ચ કર્યું, ન્યૂઝપેપરવાળા પૂછતા હતા, તો હજુ આજ સુધીમાં કોઈએ કર્યું નથી. 92 યર્સની એક લેડીનો ડાન્સ અમે જોયો, પરંતુ તેમણે એક આઈટમ જ કરી છે, ખાલી એક ડાન્સનું પરફોર્મ કર્યું છે, અને એ યંગ હતા ત્યારે પણ ડાન્સ કરતા હતા.
પણ 75 યર્સના ઉંમરના વ્યક્તિ શીખે પહેલાં તો અને પછી એ પરફોર્મ કરે એ વસ્તુ તો ફર્સ્ટ છે અને આ ઘણી અઘરી બાબત છે તેમને માટે. કારણ કે નાનપણમાં ડાન્સ શીખો અને પછી કૌટુંબિક જવાબદારીમાં ખોવાઈ જઈને પછી મોટી ઉંમરમાં ડાન્સ કરો તમે તો એક અલગ વાત છે. કારણ કે તમને યાદ હતું એને રિકોલ જ કરવાનું છે. જ્યારે આ ઉંમરે તો તેમણે બધું એકડે એકથી ઘૂંટીને કરવાનું છે. અને અરંગેત્રમ તો દરેકે જોયું હશે કે જે 2-2.5 કલાકનો પ્રોગ્રામ હોય છે અને આટલી બધી આઇટમ્સને એક સાથે યાદ રાખવી. અને સામાન્ય રીતે તમે જુઓ તો અરંગેત્રમ હવે સોલો નથી થતા, લગભગ ગ્રુપમાં થાય છે. અને ગ્રુપમાં કેવું થાય કે 2-3 છોકરીઓ હોય તો ક્યાંક કંઈક ભૂલે તો કોઈકને જોઈને પણ એ લોકો તરત જ સપોર્ટ લઈને ડાન્સ કરવા માંડે છે. તેમનો થાક પણ વહેંચાઈ જાય છે. જ્યારે બકુલાબેને તો પોતે એકલા કર્યું છે એટલે એમનો થાક વહેંચાવાનો સવાલ આવતો નથી. અને ક્યાંક ભૂલે તો ક્યાં કોપી કરું એ બી એ લોકોએ કોઈની પણ સપોર્ટ લેવાની જરૂર નથી. એટલે તરત જ ત્યાં તેમની પોતાની સૂઝનો ઉપયોગ કરીને એ વસ્તુને ત્યાં તેઓ હેન્ડલ કરી દીધું છે. બન્યું છે ડાન્સ કરતાં ક્યાંક ક્યાંક થોડું ભૂલ્યા પણ છે, પણ તરત જ એમણે એમની સમજ શક્તિનો ઉપયોગ કરીને આ વસ્તુને તેમણે કન્ટિન્યુ રાખી છે. લોકોની પરવા કર્યા વિના વિધવા દાદી બકુલાબાએ ભરતનાટ્યમની પ્રેક્ટિસ શરૂ કરી અને રોજના કલાકોની મહેનત પછી આરંગેત્રમ કરી શક્યા છે. ભરતનાટ્યમ માટે શરીરના ઘણી એનર્જી જોઈએ છે. એક પોઝિશનમાં ઊભા રહેવું અને સ્ટેજ પર પગને તાલબદ્ધ રીતે લયમાં લાવવા તથા હાથ અને ચહેરાના હાવભાવ રાખવા ઘણું કઠિન હોય છે. યુવાઓ માટે પણ એક ચેલેન્જ હોય છે. ત્યારે 75 વર્ષની ઉંમરે આરંગેત્રમ કરવું એ એક ચમત્કારથી ઓછું નથી. બકુલાબેને ભરતનાટ્યમ શીખવા ભાવના પટેલે જણાવ્યું હતું કે આટલી ઉંમર હોવા છતાં શીખવાની ધગસ એ યુવાનો માટે પ્રેરણા છે. આટલી ઉંમરમાં આરંગેત્રમ કરવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે, તેમ છતાં તેઓએ કરીને બતાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1995માં પતિ રમણભાઈનું અવસાન થયું હતું. આખી જિંદગી હાઉસવાઇફ તરીકે જીવનાર બકુલાબેને પોત્રોને સ્પોર્ટ્સમાં સપોર્ટ કરતા હતા. 58 વર્ષની ઉંમરે પોતે ઇન્ટરનેશનલ સ્પોર્ટ વુમન બની ગયા હતા. 58 વર્ષની ઉંમરે લોકો ભગવાનનું નામ લેવા માટે મંદિરમાં જાય ત્યારે બકુલાબેન સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા અને ત્યાર સુધીમાં તેઓએ 185 મેડલ જીત્યા છે. ગૌતમ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.